ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક હોય કેજરીવાલની સંપૂર્ણ નજર હવે ગુજરાત પર છે અને એટલા જ માટે ગુજરાતમાં આવીને તેમણે અગત્યની જાહેરાત કરી છે। જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે છે તો દરેક ઘર દીઠ 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત મિત્રો કેજરીવાલે કરી છે અને રાજકારણ ખૂબ જ ગરમાયું છે। ગુજરાતમાં દર 2 મહિને બિલ આવે છે એટલે 600 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે। સરકાર બન્યાના 3 જ મહિનામાં આ લાગુ કરી દેવામાં આવશે એવું પણ તેમણે કહ્યું છે। આ જાહેરાત કરતા જ મિત્રો ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ગુજરાતમાં શ્રીલંકા જેવી પરિસ્થિતિ થશે એવું ભાજપના નેતાઓ રટણ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હીમાં લાઇટ, પાણી અને સ્વાસ્થ્યની સારામાં સારી સુવિધા આપવા છતાં પણ દિલ્હી સરકાર છેલ્લા ઘણા વર્ષો પછી અત્યારે પ્રોફિટમાં ચાલી રહી છે, મતલબ કે ભ્રષ્ટાચાર અમે ઓછો કર્યો છે એટલા જ માટે આ બધું ફ્રીમાં આપી શકીએ છીએ। સાથે સાથે કેજરીવાલે એવું પણ કહ્યું છે કે ગુજરાતના દરેક ગામડા કે શહેરમાં 24 કલાક વીજળી આપવામાં આવશે। 31 ડિસેમ્બર 2021 પહેલાંના વીજળી બિલ છે એ પણ બધા જ માફ કરી દેવામાં આવશે। વડાપ્રધાન મોદીના ફ્રી રેવડી અંગે પણ તેમણે મિત્રો જવાબ આપતા કહ્યું હતું કે રેવડી એ મંદિરનો પ્રસાદ છે અને તે માત્ર નેતાઓને ધારાસભ્યોને જ નહીં પરંતુ જનતાને પણ મળવો જોઈએ। કેજરીવાલની આ જાહેરાત બાદ મિત્રો સીઆર પાટીલ અને કેજરીવાલ વચ્ચે ટ્વિટર વોર પણ જામી હતી। આવનારી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ ખેલાશે એ નક્કી છે અને ઘણા બધા લોકો એવું માની રહ્યા છે કે ગુજરાત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે।